તોકતે વાવાઝોડાને લઈને વલસાડના દરિયાકાંઠાને અડીને આવેલા પાંત્રીસ સહિત નજીકના ચોર્યાશી ગામના લોકો અત્યારે એલર્ટ છે અહીંયા સ્થળાંતરની જરૂરિયાત જણાય તો નેવ્યાશી શેલ્ટર હોમમાં દસ હજાર લોકોના રહેવા જમવાની આગોતરી વ્યવસ્થા ગોઠવી નંખાઈ છે જેમાં કોરોના ગાઈડલાઈનનું પણ પાલન ખાસ કરાશે વલસાડની હોસ્પિટલમાં વીજ પ્રવાહને અડચણ ન આવે તે માટે જનરેટરની વ્યવસ્થા કરવાની પણ સૂચના આપી દેવાઈ છે દરિયાકાંઠાના વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવો પડ્યો છે આથી કોઈ દરિયાકાંઠાની નજીક ન જઈ શકે ટોકતે વાવાઝોડુંને લઈને વલસાડ જિલ્લા વહીવટી તંત્ર પણ એલર્ટ મોડ પર છે વલસાડમાં પણ લાંબો કિનારો છે અને જેને લઈને વલસાડમાં ચિંતા વધુ છે જે જેથી વહીવટી તંત્રએ તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે આપણી જોડે વલસાડ જિલ્લા સમાહર્તા છે તેમની પાસેથી જાણવાની કોશિશ કરીશું કે કઈ રીતે વહીવટી તંત્રએ વ્યવસ્થાઓ કરી છે અને શું શું આગામી પગલાં છે સર આજે વાવાઝોડું તાટકવાની શક્યતાને લઈને કઈ રીતની વ્યવસ્થા થઈ છે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર છેલ્લા ત્રણ દિવસથી પોતાના એક્શન પ્લાન સાથે આવનારી પરિસ્થિતિને સાથે સંપૂર્ણ તૈયાર છે સજ્જ છે બે દિવસ પહેલાં જ જિલ્લાના લાઇન ડિપાર્ટમેન્ટના તમામ અધિકારીઓ સાથે એક ડિટેલ મિટિંગ કરીને એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે જે કંઈ આગાહીઓ લેટેસ્ટ અદ્યતન આવી રહી છે એનાથી પણ અવગત કરવામાં લોકોને આવી રહ્યા છે માછીમારોને દરિયામાં નહીં જવાની સલાહ આપવામાં આવી છે જિલ્લાના જે કોઈ માછીમારો દરિયામાં હતા એ લોકો પણ પરત આવી ગયા છે સાથે સાથે જે જિલ્લાના દરિયાકાંઠાના ગામોમાંથી ચોરાસી ગામો આઈડેન્ટિફાય કરવામાં આવ્યા છે અને ચોરાસી ગામોમાં એક કિલોમીટરની ત્રિજ્યામાં આવતા વસવાટવાળા વિસ્તારો ત્રણ કિલોમીટર સુધીના એ રીતે જોનિંગ કર્યું છે અને કુલ નેવ્યાસી જેટલા અમે સેન્ટરો નક્કી કર્યા છીએ કે આવનાર પરિસ્થિતિમાં સ્થળાંતર કરવાની લોકોને જરૂર પડે તો આ લોકોને અમે સારી રીતે શિફ્ટ કરી શકીએ સલામત એમનું સ્થળાંતર કરી શકાય એમની રહેવાની જમવાની ફૂડ પેકેટની પણ ત્યાં વ્યવસ્થા કરી શકાય એ માટેની તૈયારીઓ કરી છે એ માટે અધિકારીઓની નિમણૂંક આપવામાં આવી છે કર્મચારીઓને કામગીરીના હુકમો કરવામાં આવ્યા છે સાથે સાથે કોવિડ પ્રોટોકોલને ધ્યાનમાં લઈને કોવિડની પરિસ્થિતિને પણ સુસંગત ગાઈડલાઇનનો અમલ થાય એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આરોગ્ય તંત્રની ટીમ પણ એ માટે તૈયારી કરી રહી છે આ વિસ્તારના દરિયાકાંઠાના ગામોમાં અડત્રીસ જેટલા પેશન્ટ કોવિડના અમે આઇડેન્ટિફાય કર્યા છે જે લોકોને જરૂર પડે તો અન્યત્ર શિફ્ટ કરવાની પણ અમે વ્યવસ્થા કરી રાખી છે સાથે સાથે સંજોગો વરસાદ જો લાઇટ જાય પાવર સપ્લાય થાય અટકી પડે ફેલ્યોર થાય તો એના માટે બેકઅપ પ્લાનની પણ તૈયારી કરવા માટેની સંબંધિતોને સૂચના આપવામાં આવી છે અને આજે ફરીથી તમામ અધિકારીઓની એક ચાર વાગે ફરીથી રિવ્યુ મિટિંગ છે એમાં શું શું કાર્યવાહી કરી છે કરવાપાત્ર છે એની પણ ચર્ચા થશે સર ખાસ કરીને દરિયાકિનારે કઈ રીતનો બંદોબસ્ત ગોઠવવાનો હુકમ કરવામાં છે આપના તરફથી દરિયા કિનારાના ગામોમાં દરેક ગામમાં ગઈકાલે જ અમે પોલીસ તંત્રને પણ સૂચના આપી છે પંચાયત તંત્રને સૂચના આપી છે અને મહેસૂલ તંત્રને પણ સૂચના આપી છે કે કોઈ પણ લોકો દરિયા કિનારે ફરવા ન બાને કે માત્ર લટાર મારવા ન જાય અને પોલીસ બંદોબસ્ત કારણ કે અત્યારે કે રીતે પરિસ્થિતિ નિર્માણ પામી રહી છે એ જોતા આવનારા દિવસોમાં ભારે વરસાદની શક્યતા આપણે જોઈ રહ્યા છીએ સાથે સાથે પાવરની પણ સ્પીડ વધશે જેથી કરીને લોકોએ દરિયા કિનારે નહીં જવાની તંત્રની સલાહ છે સર ખાસ કરીને જે આપણે કહ્યું કે લાઇટ જાય તો પ્રોબ્લેમ થઈ શકે તો એવામાં કયા પગલાં લેવામાં આવશે કે જેને શિફ્ટ કરનાર ઓક્સિજન પર જે પેશન્ટ છે તો તેને કઈ રીતે શિફ્ટ કરવામાં આવશે પાવર સપ્લાય શિફ્ટ કરવામાં આવશે બે ત્રણ બાબતો અગત્યની છે કે અમારા બેકઅપ પ્લાન મુજબ અમે તમામ હોસ્પિટલોની ખાતરી કરાવી લીધી છે ક્યાં ક્યાં ડીજી સેટ છે જનરેટર સેટ છે બેટરી છે બધાની પણ અમે ઓળખ કરી લીધી છે જ્યાં વ્યવસ્થા નથી એ લોકોને તાકીદ કરવામાં આવી છે કે તાત્કાલિક જનરેટર સેટ ડીજી સેટ જે વ્યવસ્થા કરવાની બેકઅપ પ્લાન કરી લે બીજી બાબત જ્યાં નથી થઈ શકે એમ ત્યાં અમે આવા પેશન્ટોને જરૂર પડે સિવિલ હોસ્પિટલ કે અન્યત્ર હોસ્પિટલમાં ખસેડવાની પણ વૈકલ્પિક વ્યવસ્થા તૈયારી કરી રાખી છે ત્રીજી વસ્તુ ઓક્સિજન માટે પણ અમે બફર સ્ટોક એ રીતે રાખ્યો છે કે જેથી કરીને ક્યાંક ઓક્સિજનનો પ્રોબ્લેમ થાય પુરવઠો ન મળે તો અમારા બફર સ્ટોકનો પણ અમે ઉપયોગ કરીને કામ કરી શકીએ ટૂંકમાં જિલ્લા વહીવટીતંત્ર એક મુદ્દા આધારિત કામ કરે છે એક પણ વ્યક્તિની જાનહાનિ ન થવી જોઈએ ઝીરો કેજ્યુઅલ્ટી એટલે કે વલસાડ જિલ્લામાં અત્યારે પૂરતી વ્યવસ્થા કરી છે આ વખતે માત્ર વાવાઝોડુંનો જ ખતરો નથી પરંતુ જે કોવિડ પેશન્ટ છે તેમને પણ ખતરો ઊભો થઈ શકે કારણ કે વાવાઝોડુંના સમયે સ્વાભાવિક વીજળી જવાના બનાવો બનતા હોય તેવા સમયે વલસાડ જિલ્લા વહીવટીતંત્રએ એ બાબતે પણ તકેદારી રાખી છે અને પૂરતું સચ છે સચિન કુલકર્ણી ટીવી નાઇન વલસાડ